જામનગરમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ગરમાવો મેયર અને ડે મેયરની ગેરહાજરીમાં સામાન્ય સભાનું અધ્યક્ષસ્થાન સ્થાયી સમિતિના અધ્યક્ષ મનીષભાઈ કટારીયાએ સંભળાવ્યું હતું સામાન્ય સભામાં કોઈ વિશેષ મહત્ત્વનો એજન્ડા ન હોવાથી સામાન્ય સભાની કાર્યવાહી માત્ર દોઢ કલાકમાં પૂરી થઈ ગઈ હતી જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે બપોરે મળી હતી મેયર એન્ડ ડે મેયરની ગેરહાજરીમાં સામાન્ય સભાનું અધ્યક્ષસ્થાન સ્થાયી સમિતિના અધ્યક્ષ મનીષભાઈ કટારિયા સંભળાવ્યું હતું કમિશનર પણ રજા ઉપર હોવાથી ગેરહાજર રહ્યા હતા વિપક્ષના નેતા આનંદ રાઠોડ સભ્ય અસલમ ખિલજી રચના નંદાળીએ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મહાનગરપાલિકાના વિવિધ પ્રશ્ને રજૂઆત કરતા ગૃહમાં ગરમાવો પ્રસરી ગયો હતો આ સામાન્ય સભામાં કોઈ વિશેષ મહત્ત્વનો એજન્ડા ન હોવાથી સામાન્ય સભાની કાર્યવાહી માત્ર દોઢ કલાકમાં પૂરી થઈ ગઈ હતી છેલ્લી તસવીરમાં ઇન્ચાર્જ સિટી એન્જિનિયર ભાવેશ જાની જવાબ આપતા નજરે પડે છે રિપોર્ટર હર્ષ ખંડેડીયા જામનગર